ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતમાં પાઠ બે ખેલ મહોત્સવ એટલે કે રમતગમતનો મહોત્સવ વિદ્યાર્થી મિત્રો આપણા જીવનમાં રમતગમતનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ગમતથી આપણા જીવનમાં ખેલદેલી સાહસ હિંમત વગેરે જેવા જે ગુણો છે એ ગુણોનું નિર્માણ થતું હોય છે દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસમાં રમત રમતનું મહત્વનું રમત મહત્ત્વનો ભાગ ભજવે છે આપણા તન અને મનને સ્વસ્થ રાખવા માટે અને આપણું તન અને મન સ્વસ્થ રહે તે માટે પણ રમતગમત ખૂબ જ ઉપયોગી છે અને આ પાઠમાં આપણને રમતગમતનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે અને એની સાથે સાથે ક્રિયાપદોના વર્તમાન કાળ તેમજ ભવિષ્યકાળના રૂપોનો પણ અહીંયા આપણને પરિચય કરાવ્યો છે કે આપણા જીવનની અંદર રમતગમતનું કેટલું મહત્ત્વ રહેલું છે શાળામાં આપણે પીટીના પીયડો હોય છે શા માટે તો એ પીટીના પીયડો એ રમતગમતના પીયડોના કારણે આપણું જે ખેલદિલી છે સાહસ સાહસને હિંમત જેવા ગુણોનો આપણામાં વિકાસ થતો હોય છે અને એના કારણે આપણી શારીરિક શક્તિમાં પણ વધારો થતો હોય છે આપણા શરીરને મજબૂત બનાવે છે મન સ્વસ્થ રહે છે અને એના કારણે રમતગમત એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શરૂઆત કરીશું વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી તો વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ વિવેકાનંદના વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ ચલતી ચાલે છે ફરીથી વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાળકા પ્રસન્ના સંતી બાળકો પ્રસન્ના એટલે ખુશખુશાલ शांती એટલે છે શાંતિ એટલે છે તો બાળકો બધા ખુશખુશાલ છે સર્વે કૌશલ્ય્ય પ્રદર્શનમ कर्तुम इच्छति કૌશલ્યષ સર્વે એટલે બધા સર્વે એટલે બધા સર્વે બધા એટલે સૌ સૌ કૌશલ્યસ પ્રદર્શન કરતું ઈચ્છતી કરતું એટલે કરવા ઈચ્છતી ઈચ્છે છે એટલે સૌ કૌશલ્યસ પ્રદર્શન સૌ પોતાની કુશળતાનું અથવા તો પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવા ઈચ્છે છે સર્વે એટલે બધા અથવા સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે કુત્રચિત ધાનવ સ્પર્ધા ચલતી કુત્રચિત ધાનવ સ્પર્ધા ચલતી કુત્રચિત એટલે કે ક્યાંક કુત્ર એટલે ક્યાંક ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા ચલતી ચાલે છે ધાવન સ્પર્ધા એટલે કે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે બાળકા પ્રયત્નપૂર્વક સિદ્ધત બાલકા પ્રયત્નપૂર્વકમ સીધ્રતયા ધાવંતી એટલે કે બાળકો પ્રયત્નપૂર્વક સિદ્ધતા એટલે ઝડપથી ઝડપથી દોડે છે ધાવતી એટલે કે દોડે છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડેમ છે કતિપય બાલકા ઉચ્ચ વદંતી ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું કતિપયમ બાલકા કેટલાક બાળકો ઉચ્ચ એટલે મોટેથી વદંતિ વદંતિ એટલે કે બોલે છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દો આવ તુ દો આવ દોડો દોડો ત્વરીતમ એટલે જલ્દી દોડો કેટલાક બાળકો મોટેથી બોલે છે दौड़ो दौड़ो जल्दी थी दौड़ो क्रचक्षेपकर्धा चलती क्रमशः क्रीड़क गो लोह गोलक क्षिपति कुत्रचित एट क्या गोलक्षेप क्षेपक स्पर्धा चलती क्या गोड़ा फेंकनी स्पर्धा એટલે ફાઈ ક્યાંક ગોળા ફેંકની ફાઈ ચલતી ચાલે છે ક્રમશઃ ક્રીડકઃ ક્રમશઃ એટલે વારા ફરતી ક્રીડકઃ એટલે ખેલાડી વારા ફરતી ખેલાડી લોહ ગોલકમ લોહ એટલે લોખંડ ગોલકમ એટલે કે લોખંડનો ગોળો ફેંકની હરીફાઈ ચાલે છે ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે કુત્રચિત કબડ્ડી ચલતી કુત્રચિત ક્યાંક કબડ્ડી ચાલે છે કુત્રચિત ક્રીડક દીર્ઘલગ્ન કરોતી એટલે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરોતી કરે છે કરોતી એટલે કરે છે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે સમ્યક તયા શર્વા સ્પર્ધા પૂર્ણ સમ્યક સમ્યકતયા શર્વા શ એટલે બધી સ્પર્ધા એટલે હરીફાઈઓ પૂર્ણ એટલે પૂરી ભવંતી થાય છે સમ્યકતયા એટલે કે સારી રીતે તો બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે ફરીથી બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે ક્ષમાપન કાર્યક્રમશ પ્રારંભ હોતી ક્ષમાપન કાર્યક્રમશ પ્રારંભ પ્રારંભ એટલે શરૂઆત

વિદ્યાલય એટલે શાળા શાળાના આચાર્ય સ્વસ્થાનતઃ પોતાના સ્વ એટલે પોતાના પોતાના સ્થાનેથી ઉત્તિષતી ઊભા વધતી ઉત્તિષ્ટતી એટલે ઊભા થાય છે વધતી અને બોલે છે ખેલ મહોત્સવે એટલે રમત ગમતના મહોત્સવમાં આગંતાનામ આવેલા પ્રતિભાગીના નામ એટલે કે હરીફોને કૃતે અભિનંદન અભિનંદન એટલે કે હું અભિનંદન એ અસ્માકમ અશ્માકમ પ્રથમ એ એટલે આ અશ્માકમ અમારો પ્રથમ એટલે પહેલો ખેલ મહોત્સવ એટલે રમતગમતનો મહોત્સવ આ અમારો પહેલો મહોત્સવ છે અસ્માક અશ્મિન વર્ષે નૂતન શિક્ષક નિયુક્તિ અસ્તિ અસ્માકમ એટલે અમારી શાલાયામ શાળામાં અસ્મિન વર્ષે નૂતન અશ્મિન આ વર્ષે નૂતન નવા શિક્ષકો નિયુક્ત એટલે નિમણૂક અસ્થિ પામ્યા છે હવે અહીંયાથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો ફરીથી આપણે જોઈશું સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે રમત ગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન આ અમારો પહેલો રમતગમતનો મહોત્સવ છે અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષક નિમણૂંક પામ્યા છે એ તરવત્ય પ્રયાસ પ્રયાસ ફલમ એ ત એટલે આ સર્વ બધું ત્ય તેમના પ્રયાસસ્ય પ્રયાસનું ફલમ ફલમ એટલે ફળ અથવા તો પરિણામ છે તો આ બધું તેમના પ્રયાસોનું પરિણામ છે કે જે નવા શિક્ષકો નિમણૂંક પામ્યા છે એ શિક્ષકોના પ્રયાસનું એટલે કે મહેનતનું આ પરિણામ છે

વિદ્યાલયે વિદ્યાલયમાં વ્યાયામશ્ય વ્યાયામની પ્રશિક્ષણા તાલીમ પ્રશિક્ષક તાલીમ માટે પ્રશિક્ષક તાલીમી શિક્ષક અપી એટલે પણ અસ્થિ એટલે છે તો હવે અમારા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે प्रशिक्षक तालीमी शिक्षक पन छे. शह प्रशिक्षणम दाश्यश्यती शह ये ते प्रशिक्षणम ये तालीम दाश्यती आपसे ते तालीम आपसे. अध्या रंभ्य अश्माकं શાલાયા પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્ય આજથી અસ્માકમ શાળાયાં પ્રતિવર્ષે ખેલ મહોત્સવ ભવિષ્ય આજથી માંડીને એટલે આજથી માંડીને અમારી શાળામાં પ્રતિવર્ષ દર વર્ષે

અમારી શાળા શાળાનું નામ રો ઉજ્જવલમ એટલે કે રોશન ભવિષ્ય એટલે થશે એટલે કે અમારી શાળાનું નામ રોશન થશે જીવને ખેલ્ય મહત્વ અસ્તી ખેલ સર્વાંગીણવિકાશાથ સાહાસ્ય કરો એટલે જીવનમાં ખેલ્ય રમતનું મહત્ત્વ મસ્તી એટલે જીવનમાં રમતનું મહત્ત્વ છે ખેલ રમત સર્વાંગી વિકાસાર્થ સર્વાંગી વિકાસ માટે સહાયમ સહાય કરો તે કરે છે રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણો ખેલ મહોત્સવનો જે પાઠ છે એ પાઠ અહીંયા આપણો પૂર્ણ થાય છે આપણે ફરી એકવાર રિપીટમાં એનું અનુવાદ આપણે જોઈ લઈશું વિવેકાનંદ નામના વિદ્યાલયમાં રમતગમતનો મહોત્સવ ચાલે છે બાળકો ખુશખુશાલ છે સૌ પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો જલ્દી દોડો ક્યાંક ઘોડા ફેંકની હરીફાઈ ચાલે છે વારાફતી ખેલાડી લોખંડનો ગોળો ફેંકે છે ક્યાંક કબડ્ડી ચાલે છે ક્યાંક ખેલાડી લાંબી કૂદ કરે છે બધી બધી હરીફાઈઓ સારી રીતે પૂરી થાય છે સમાપન કાર્યક્રમની શરૂઆત થાય છે શાળાના આચાર્ય પોતાના સ્થાનેથી ઊભા થાય છે અને બોલે છે રમતગમતના મહોત્સવમાં આવેલા હરીફોને અભિનંદન આ અમારી શાળાનો પહેલો રમતગમતનો મહોત્સવ છે અમારી શાળામાં આ વર્ષે નવા શિક્ષકો નિમણૂક પામ્યા છે આ બધું તેમના પ્રયત્નનું પરિણામ છે તેમને પણ અભિનંદન હવે અમારા વિદ્યાલયમાં વ્યાયામની તાલીમ માટે તાલીમી શિક્ષક પણ છે તે તાલીમ આપશે આજથી માંડીને એટલે આજથી શરૂ કરીને અમારી શાળામાં દર વર્ષે રમતગમતનો મહોત્સવ થશે અમારા વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાના તથા રાષ્ટ્રકક્ષાના રમતગમતનું રમતગમત મહોત્સવમાં ભાગ લેશે અમારી શાળાનું નામ રોશન થશે જીવનમાં રમતનું મહત્ત્વ છે રમત સર્વાંગી વિકાસ માટે સહાય કરે છે